सोबि उगल कृपा पारितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारनि वैशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ઓયા અવતારી ને શ્રી સ્વામિનારાયણ નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો શનિવારની આપણી આજની આ સભા છે આમ તો આપણે શનિવારે કંઈક ને કંઈક ભગવાનના ચરિત્રો સંતો ભક્તોના ચરિત્રોનું શ્રવણ કરતા હોઈએ છીએ પરંતુ હમણાં આવતીકાલે જે આપણા વચનામૃતની કહૂટ છે એમાં ભગવત ઈચ્છાથી કારણ કે આવા વચનામૃતો કહૂટમાં રાખવા અઘરા હોય છે પણ એકતાલીસ થી આગળ એકથી ચાલીસ સુધીના વચનામૃતોની આપણે પ્રશ્નોત્તરીને બધું થયું હતું એવું મને પૂજ્ય સુરત મેં કીધું હતું પછી મેં કીધું એકતાલીસથી કરીશું તો એકો બહુ બહુશ્યામાંથી શરૂ થાય છે છેતાલીસમું આકાશનું આવે છે પિસ્તાલીસમું એવું સાકાર નિરાકારનું છે એટલી અઘરું થશે કે ના પૂછો વાત એટલે મને હું જ અડતાલીસથી કરું તોય એકાવન બાવન એવું ઘરી ગયું અંદર તત્વજ્ઞાનનો એટલે કોઈ ભક્તએ કીધું હતું આ મંતવ્ય લખે એમાં કોઈ સ્ત્રી ભક્તએ લખ્યું હતું કે એકાવન અને બાવન વચનામૃત સમજાવજો એટલે એકાવનમાં આપણે થોડું સમજ્યા અને આ બાવનમાં પણ આંશિક સમજવા પ્રયત્ન કરીએ છીએ કારણ કે એમાં જે વાતો છે એ શાસ્ત્રો એકેય હું ભણેલો નથી અને જે વાતો અંદર લખેલી છે એ શાસ્ત્રય મેં જોયા નથી પણ એમાં શું આવે છે એ થોડો થોડો અભ્યાસ કરેલો છે બાકી તો મહારાજનું આ જ્ઞાન છે મહારાજે આ તમામ શાસ્ત્રો આપણે જોવા ના પડે એટલા માટે જ આ વાત કરી છે હું વાતને વાંચીશ શ્રીજી મહારાજે જે તાત્વિક રીતે વાતો કરી છે એને સમજવા અને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ છેલ્લે એ ચારે ચારનું સરળ ભણું આપણે કંઈક કરી દઈશું કે ચારે ચાર ભેગા છે તમે જ્યારે સાંભળશો ને વાંચશો ત્યારે તમને લાગશે કે બહુ અઘરું વચનામૃત છે પણ જ્યારે છેલ્લે સમજી લઈશું ત્યારે એવું લાગશે કે આપણા સત્સંગમાં આ ખાલી સાંખ્ય યોગ વેદાંતને પંચાત્ર નામો નથી બાકી બધું જ એ શાસ્ત્રોનું આપણા સત્સંગમાં છે એવું અનુભવાશે તો આવો મહારાજને સંભાળીને શ્રવણ કરીએ પ્રથમનું બાવનમું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢામધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી તે કથામાં એમ આવ્યું છે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ ચાર શાસ્ત્રે ભગવાનને કેમ જાણવા અને ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં સીન્યૂનતા રહે છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને પચીસમાં કહે છે અને ચોવીસ તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી માટે એને પણ ચોવીસ તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવા જે ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે અને પચીસમાં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અહીંથી ઊંઘ ચાલુ થઈ જાય આ ક્ષેત્ર માં પણ આપણે સમજવું તો છે મહારાજે કીધું છે મહારાજના કીધેલા શાસ્ત્ર છે એને જો આપણે સમજીશું તો વધારે આપણી દ્રષ્ટિ દીર્ઘ બનશે વચ્ચેની મેડીની ઓસરીમાં કરતા હતા એ સમયે ચર્ચા શાસ્ત્રની અંદર આ મોક્ષની આવી બે પ્રકારની વિદ્યાઓ છે એક છે ભોગવિદ્યા જેને તમે બધા ભણેલા છો એને ભોગવિદ્યા કહેવાય ઘર થાય રોટલા થાય આ લોકનું થાય એને ભોગવિદ્યા કહેવાય બીજી છે મોક્ષ વિદ્યા જન્મ અને મૃત્યુથી મુકાવું એને મોક્ષ વિદ્યા કહેવાય અને એ મોક્ષ વિદ્યાથી શ્રેષ્ઠ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા એટલે કે પરમાત્માના સ્વરૂપને જાણવું સદ્ગુરુ ગુનાદિત્યાનંદ સ્વ પોતાની વાતોમાં કે છે ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે મોક્ષ છે ને જન્મ મરણથી રહિત પણ ભગવાનની જરૂર વિનાય થઈ જાય ભગવાનની કોઈ જરૂર નહીં એમાં જન્મ અને મરણથી રહિત થવું હોય તેમાં ભગવાનની જરૂર નથી ભગવાનને કોઈ ન માને પણ જો કોઈ વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપને માનીને આત્મજ્ઞાનમાં મસ્ત થવા માટે એ આખા પ્રક્રિયા સાંખ્યનો રસ્તો યોગનો રસ્તો અપનાવે તો આત્મ સ્વરૂપમાં મસ્ત બની ગયેલા મહામુનિઓ એવા છે કે જેને પરમાત્માની જરૂર નથી એને શરીર આ શરીર છૂટી જાય મરણથી રહિત થઈ જાય અને જેને વચનામૃતમાં કહેવાય છે બ્રહ્મા લીન થાય એને તેજને મધ્યે લીન પોતાના આત્માનું જે તેજ છે એ તેજમાં જ રમે બસ એ રૂપ થઈને રહે એવા હોય જન્મ મરણથી રહિત ભગવાનની કૃપા વિના પણ થઈ શકાય છે સારંગપુરનું પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય છે તો કે પુરુષ પ્રયત્ન કરીને જન્મ મરણથી રહિત થઈ જવાય પણ ભગવાનની કૃપા વિના એકાંતિક નથી થવાતું સારંગપુરનું અગિયારમું વચનામત આવું કહે છે જન્મ મરણથી રહિત થવું એ સહેલું છે મહેનત કરો તો થઈ જવાય પણ એકાંતિક થવું હોય એકાંતિક ભગવાનની કૃપા વિના નથી થવાતું એકાંતિક પ્રથમના સાઠમાં પ્રમાણે એકાંતિકની સ્થિતિને પામેલા પુરુષની અનુવૃત્તિમાં રહ્યા વિના નથી થવાતું એકાંતિક થવાના ઉપાય બે જ જગ્યાએ વચનામૃતમાં છે પ્રથમનું સાઈઠમું સારંગપુરનું અગિયારમું એકાંતિકપણું દુર્લભ છે આખા વચનામૃતમાં એક જ જગ્યાએ છે લોયાનું છઠ્ઠું જેની અંદર શ્રીજી મહારાજે કહ્યું દુર્લભમાં દુર્લભ શું છે તો કે એકાંતિકપણું સત્સંગ મળ્યા પછી અને એકાંતિકપણું મળે કેવી રીતે એ આખા વચનોમાં બે જ જગ્યાએ છે એકાંતિકપણાની વ્યાખ્યા ઘણી જગ્યાએ છે પણ એ આવે કેવી રીતે એ પ્રથમનો સાહીઠ સારંગપુરનો અગિયારમો બે જ વચનામૃત છે કે જેમાં એકાંતિક થવા માટેના ઉપાય છે તો મોક્ષ ધર્મની કથા ત્યાં આગળ મહાભારતની અંદર જે આવે છે નિત્યાનંદ સ્વામી કરતા હતા મહારાજને આ શાસ્ત્ર બહુ વાલું હતું શાસ્ત્રની ચર્ચાઓ ત્યાં ચાલતી હતી અને પછી એ સ્વામીએ કથા પૂરી કરી અને પછી શ્રીજી મહારાજે કહ્યું સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય બોલો આપણે કેવા જ્ઞાની થવું છે પહેલાં એ તો નક્કી કરો પૂરા જ્ઞાની થવું છે અડધા જ્ઞાની થવું છે પા જ્ઞાની થવું છે કે પોના જ્ઞાની થવું છે કે અજ્ઞાની જ રહેવું છે શ્રીજી મહારાજ કે ચાર શાસ્ત્રને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય આવું શા માટે કહેવું પડ્યું કારણ એ છે આ ચારેય શાસ્ત્રનું લક્ષ્ય ભગવાન છે સાંખ્ય શાસ્ત્ર છે એ પણ ભગવાનને જ માને છે યોગ શાસ્ત્ર છે એનું પણ છેલ્લું ડેસ્ટિનેશન ભગવાન છે પછી પંચરાત્ર શાસ્ત્ર છે એ પણ ભગવાનમાં જ જોડે છે અને વેદાંત શાસ્ત્ર છે એ પણ ભગવાનમાં જોડે છે પરંતુ ફેર કેવો પડે છે કે જેવી રીતે માની લો કે ન્યૂ જર્સી આવવું છે કોઈને અને આવવું છે એને ફ્લોરિડાથી આવવું છે કે આ બાજુ ન્યૂયોર્કમાંથી આવવું છે તો ન્યૂ જર્સી આવવાના ત્રણ ચાર રસ્તાઓ હોય તમે ઘરેથી મંદિર આવો તો મંદિર આવવા માટેના ઘણા રસ્તા હોય તમે મોટો હાઈવે લઈને આવી શકો છો અંદરના રસ્તેથી આવી શકો છો ત્રીજા રસ્તેથી આવી શકો છો આમ જઈને બીજા ટાઉનમાં ફરીને આવી શકો છો ન્યૂ જર્સી તમે મંદિરમાં પહોંચવું છે તો મંદિરે આવવાના ઘણા રસ્તા હોય હું જોઉં છું કે ઘણા ભક્તો એવા છે કે અહીંથી આપણે આમ જવું હોય ને તો ઘણા ભક્તો એવા છે કે એ મોટા હાઈવે પર જ આ ટુ એટી સેવન પર જ લઈ જાય અને ઘણા કેવા છે કે અંદરથી જ આવે છે અને અંદરથી જ જાય છે એવા છે તો દરેકને પહોંચવું છે એક જ ડેસ્ટિનેશન ઉપર પણ જે વ્યક્તિ જે રસ્તેથી ચાલેલો છે ને એનો એને એક્સપિરિયન્સ છે એટલે હંમેશા દરેક એક્સપિરિયન્સ વાળી વાત દરેક વ્યક્તિ કોન્ફિડન્સથી કરતો હોય તમે જોજો દરેક વ્યક્તિ જે વસ્તુમાં એને અનુભવ છે ને એ વાત એ કોન્ફિડન્સથી કરશે કે આમ જ છે એવું જ કહેશે તમે આમ કરો એટલે આમ થાય જ આવું કહેશે કારણ કે એનો એને એક્સપિરિયન્સ છે સાંખ્ય શાસ્ત્રનો એક્સપિરિયન્સ આવે શું છે એ અહીં આગળ આપણે જોશું ચારેવને પહોંચવું છે ભગવાન પાસે જ પરંતુ ભગવાન પાસે પહોંચવાનું ઘણી વખત દરેક વસ્તુ અંદર બીજ રૂપે પડી હોય જેવી રીતે હાર્ટનો સ્પેશિયાલિસ્ટ છે કોઈ ડૉક્ટર તો એ હાર્ટનો સ્પેશિયાલિસ્ટ છે એટલે એવું કે એને ખાલી હૃદયની જ ખબર પડે બીજી કશી ખબર ના પડે આખા શરીરમાં કાંઈ ખબર ના પડે પડે જ જો હાર્ટના સ્પેશિયાલિસ્ટને બીજી કંઈ ખબર ના પડે તો ઊંધું મારે પણ વાત એટલી નક્કી છે કે કિડની કોઈની ફેલ થઈ હોય તો હાર્ટનો સ્પેશિયાલિસ્ટ એવું ના કે એનું ઓપરેશન હું કરી દઈશ એ કિડની સ્પેશિયાલિસ્ટને બોલાવશે તો ચાલો કોઈનું બ્રેઇન હેમરેજ થઈ ગયું છે તો કિડનીવાળો માથાનું કરવા જશે એ છે ના એની માટેનો સ્પેશિયલ બોલાવો ભાઈ બાકી સામાન્ય રીતે ડૉક્ટર જે થયેલા છે તો એ ડૉક્ટરને લગભગ શરીરનું સામાન્ય જ્ઞાન તો દરેકને હોય પછીથી દાંતના ડોક્ટર બેઠા છે દાંતના ડૉક્ટરને દાંતનું જેટલું જ્ઞાન હોય એટલું હાર્ટવાળાને ના હોય અને હાર્ટવાળાને હાર્ટનું જેટલું એટલું દાંતનું ના હોય એવી રીતે આમાં એવું જ છે સાંખ્ય યોગ પંચરાત્ર અને વેદાંત આ ચાર સ્પેશિયાલિસ્ટ છે બધા અને ચારેવની જરૂર પડે એવી છે આ શરીરને ચલાવવા જેમ બધા સ્પેશિયાલિસ્ટોની જરૂર છે એમ પરમાત્માને જાણવા માટે આ ચારે ચાર શાસ્ત્રની જરૂર છે આપણે કોઈની જરૂર નથી આપણે કોઈને એટલા માટે જરૂર નથી પડે એવી કે આપણે આમાં બહુ ઊંડા ઉતરીએ તો આપણી બુદ્ધિ હાલે નહીં પણ આ તો એટલા માટે કે આપણને ખબર પડવી જોઈએ કે આપણા મહારાજે આપણને કેવું દીધું છે આપણા નંદ સંતોએ આપણને કેવું દીધું છે આ વચનામૃત એની ખબર પડે ને એટલા માટે હું આ વાતને સમજાવવા પ્રયત્ન કરું છું બાકી આ વાતો હું તમને સાદી ભાષામાં એક કડી લખી છે છેલ્લે ગવડાવીશ એક કડીની અંદર ચારે ચાર શાસ્ત્ર આવી જશે હજુ હમણાં જ વીસ મિનિટ પહેલાં જ લખીને આવ્યો છું લખીને સ્નાન કરવા ગયો આપ્યું સો અમે ટાઈપ કરવા ચારે ચાર શાસ્ત્ર એક જ કડીમાં આવી જશે સાંખ્ય યોગ પંચરાત્ર વેદાન તમને કોઈ સાર પૂછે તે ચાર પાદ બોલી જાઓ એટલે બધો સાર પૂરો પરંતુ હું આ ડીપમાં એટલા માટે જઉં છું કે મહારાજની વાત આપણને સમજાય મહારાજે અને મુક્તોએ કેટલું દોહન કરીને આપણને આપ્યું છે એનો ખ્યાલ આવે તો ચારે ચાર શાસ્ત્ર કોને ઈચ્છે છે બોલજો તમે મોઢાથી ભગવાનની ઈચ્છે છે આ બોલવામાં વાંધો નહીં માસ્ક પહેરીને ચારે ચાર શાસ્ત્ર ભગવાનને ઈચ્છે છે પણ કંઈક કસર રહે છે એ કસરને આવે ટાળવાની છે ટોટલ તત્વ નિર્ણયની અંદર છ દર્શન છે ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ મીમાંસા અને વેદાંત આ ચાર દર્શનો કહેવાય છે અરે છ દર્શન છે સોરી છ દર્શન છે એ આ છ દર્શન એ તત્વ નિર્ણય માટે અતિ અગત્યના છે હવે જે સાંખ્ય છે ને એ સાંખ્ય સદગુરુ બીજા નંબરની વાત છે તમે જો બરાબર ધ્યાનથી વાંચેલી હોય તો એમાં સાંખ્ય સ્વામી એમ કે છે સાંખ્યની જરૂર અવશ્ય પડે સાંખ્ય વિના કામ ક્રોધ લોભ ક્યારેય નહીં અને ત્રણ પ્રકારના તાપનું દુઃખ પણ સાંખ્ય વિના ટળે નહીં સાંખ્ય અવશ્ય જોઈએ હવે સાંખ્ય શું છે તો સાંખ્યાના બે પ્રકાર છે સાંખ્ય શાસ્ત્ર છે ને એના બે પ્રકાર છે એના કપિલ મુનિ આ શાસ્ત્રને રચેલું છે બે પ્રકાર છે એક સ્વેશ્વર સાંખ્ય સ્વેશ્વર સાંખ્ય એટલે જે ભગવાનને માનવા વાળું શાસ્ત્ર છે એ અને બીજું સાંખ્ય જે ભગવાનને નથી માનતું એવું છે અત્યારે જે સાંખ્ય છે એ આધુનિક સાંખ્ય છે જે ભગવાનને નથી માનતું આત્મતત્વને જ માને છે અને સ્વેશ્વર સાંખ્ય છે કપિલ મુનિનું કરેલું એ પચીસ હજાર વર્ષ પહેલા એ સાંખ્ય હતું અને પછી લુપ્ત થઈ ગયું પરંતુ શ્રીજી મહારાજ અહીંયા આગળ કપિલ મુનિએ જે કર્યું છે શાસ્ત્ર એની જ વાત અહીં કરી રહ્યા છે હવે યોગ યોગ છે એ શાસ્ત્રના વક્તા હિરણ્ય ગર્ભ સાંખ્ય શાસ્ત્ર છે ચોવીસ તત્વને માને છે ચોવીસ તત્વ બેળા જીવને ઈશ્વરને માને છે અને પચીસ માં ભગવાનને માને છે કપિલ મુનિએ કરેલું શાસ્ત્ર પછી યોગ શાસ્ત્ર છે એના વક્તા હિરણ્ય ગર્ભ છે એ ચોવીસ તત્વને માને છે પચીસ માં જીવ અને ઈશ્વરને માને છે અને છવ્વીસમાં પરમાત્માને માને છે હમણાં તમને એ બતાવશે પચીસ શું છે છવ્વીસ શું છે પણ અત્યારે ખાલી આંકડા સાંભળો બેઠા બેઠા વેદાંત છે એ મહર્ષિ બાદરાને કરેલું છે ઉપનિષદોનો સમન્વય કરીને બ્રહ્મસૂત્રોને વેદાંત બ્રહ્મસૂત્રો એમને કર્યા એને વેદાંત શાસ્ત્ર કહેવાય છે અને પંચરાત્ર છે એ પંચરાત્ર પાંચ ઋષિઓ છે સાંડિલ્ય અવગાયન મૌંજાયન કૌશિક ને ભારદ્વાજ આ પાંચ ઋષિઓને પાંચ રાત સુધી ભગવાન નારાયણે જે જ્ઞાન આપ્યું આ નારાયણ ભગવાને આ પાંચ ઋષિઓને જે જ્ઞાન આપ્યું છે પાંચ રાત્રિ સુધી એને પંચરાત્ર શાસ્ત્ર એ ઋષિ જે રચ્યું એને પંચરાત્ર શાસ્ત્ર કહેવાય છે એટલે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર શું છે એને આપણે ઉપર ઉપરથી સમજ્યા ઊંડાણમાં તો જવાય એવું જ નથી આપણાથી ઉપર ઉપરથી મેં તમને કીધું હવે મેં તમને આગળ કીધું છ દર્શન છે દર્શન છ છે જે આગળ આપણે એમના ન્યાય વૈશિષિકનો ચાર્ટ બતાવ્યો હતો ને દર્શનનો અર્થ એ થાય છે કે કોઈ જગ્યાથી ઉતારી ના લીધું હોય માની લો કે વચનામૃત છે તો વચ આ જેમ કે અત્યારે હું આ તમને કહું છું તો મેં આ બધું વસ્તુનું થોડું સંશોધન કર્યું અને લીધું એ મેં કોઈક જગ્યાએથી સંકલન કર્યું છે દર્શન નથી મારા માટે આ કારણ કે દર્શન કોને કહેવાય આ શાસ્ત્રોને સંપૂર્ણ રીતે જાણીને એ રસ્તેથી જઈ અને પરમાત્મા સુધી પહોંચે અને શાસ્ત્ર લખે અને દર્શન કહેવાય દર્શન એટલે સમ્યક અનુભવ સમ્યક અનુભવથી લખાયેલું શાસ્ત્ર એને દર્શન શાસ્ત્ર કહેવાય અને કોઈ જગ્યાએ લખ્યું છે ને તમે ઉતારી લીધું એને સંકલન કહેવાય સમજાઈ ગયું અને આપણું મોટે ભાગે કેવું હોય સંકલન જ હોય કારણ કે દરેકની એક કેપેસિટી હોય છે એ પ્રમાણે જોઈએ આપણે બધા કે સર્વોપરી મારો એક મહારાજ છે એ દર્શને છે કોઈકની માટે દર્શન હશે મહાપુરુષો માટે દર્શન હોય અને આપણી માટે સંકલન હોય પણ એવું છે કે સંકલન કરતા 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 શ્રવણ મનન નિધિધ્યાસ કરતા કરતા સાક્ષાત્કારને પામી જઈએ એટલે એ દર્શન થઈ જાય કારણ કે આપણે દર્શન કરીએ ને પછી લખીએ ને પછી બોલીએ તો તો આપણા જન્મ કેટલાય જતા રહે પણ આ બોલતા રહીએ બોલતા રહીએ બોલતા રહીએ બોલતા રહીએ તો એક દિવસ ભગવાનને થાય બહુ બોલે છે આ બહુ બોલે છે કે મહારાજ છે મહારાજ સર્વોપરી છે મહારાજ સર્વ અવતાર ના અવતારી બહુ બોલે છે મહારાજને થાય લાવો આજે મહારાજ પ્રત્યક્ષ મહારાજ કે હાલો એકવાર પરચો પૂરી દો પૂરી દે એ દર્શન થયા કહેવાય એવી રીતે જે શાસ્ત્ર થયા છે એનું નામ દર્શન શાસ્ત્ર છે ચારેયનું લક્ષ નારાયણ છે આ દર્શન શાસ્ત્ર છે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્રા ચારે ચાર શાસ્ત્ર દર્શન શાસ્ત્ર છે એટલે કે કોઈ જગ્યાએથી ઉતારો કરવાનો નથી આવ્યો આ શાસ્ત્રનો અનુભવથી લખાયેલા શાસ્ત્રો છે જે ઋષિમુનિઓએ લખ્યા એ અનુભવથી લખ્યા છે હવે આગળ મેં તમને કીધું એમ કે દરેકનો એક એક સ્પેશિયાલિસ્ટ હોય એમાં એક એક શાસ્ત્ર એક એકના સ્પેશિયાલિસ્ટ છે આપણે આપણે વાંચીશું એમ ખબર પડશે સૌથી સાંખ્ય શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર માટે શ્રીજી મહારાજ એમ કે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને પચીસ માં કહે છે જોઈ લો પચીસ તત્વોનો સ્વીકાર સાંખ્ય શાસ્ત્ર કરે છે ચોવીસ તત્વ કયા કયા પ્રકૃતિ તમને થોડુંક હમણાં બે દિવસ પહેલાનું વચનામૃત યાદ આવશે પુરુષ અને પ્રકૃતિ એમાં જે પ્રધાન પુરુષ છે ને એ પ્રધાન પુરુષ છે પુરુષ પછીની જે પ્રધાન રૂપી પ્રકૃતિ છે ને ત્યાંથી આ શરૂઆત થઈ છે કારણ કે પાછું શ્રીજી મહારાજ સુધી પહોંચવું તો બહુ અઘરું છે બધાને અહીં શરૂઆત ક્યાંથી કરી છે આ પ્રધાન પુરુષથી પ્રકૃતિ પુરુષની નીચે જે પ્રધાન પુરુષ છે ને ત્યાંથી આ શરૂઆત થઈ ચોવીસ તત્વની જો પ્રકૃતિ પછી એ પ્રકૃતિમાંથી થયું હતું મહત્વ યાદ આવી જશે તમને હમણાં ચાર્ટ તમે દર્શન કર્યા હશે તો અને પછી અહંકાર એમાંથી દસ ઇન્દ્રિયો મન પાંચ તન માત્ર પાંચ તનમાત્ર એટલે રૂપ રસ અને ગંધ પાંચ ભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુને આકાશ આ પાંચ ભૂત છે એની પાંચ તનમાત્રા છે પૃથ્વીમાં ગંધ છે એવી રીતે અલગ અલગમાં રૂપ રસ ગંધ રહેલા છે તો આ ચોવીસ તત્વ છે અને પચીસમાં કોણ છે પરમાત્મા અને એ ચોવીસ તત્વની ભેગા કોને ગણી લીધા છે જીવ અને ઈશ્વરને આ ઈશ્વર શબ્દ જે અહીં આગળ છે ને એ માટે વપરાયેલો છે છે આપણા સત્સંગમાં વપરાય સાંખ્ય યોગશાસ્ત્રમાં ઈશ્વર ત્યાં ગણવામાં આવ્યું નથી આ શ્રીજી મહારાજે પોતાની એક મૌલિક ભાષાના કારણે આ ગણેલું છે કારણ કે શ્રીજી મહારાજ જીવને ને ઈશ્વરને હંમેશા સાથે જ ગણે જ્યારે વાત કરે ત્યારે મહારાજની પોતાની શૈલી છે પણ જીવ છે એ ચોવીસ તત્વોની અંદર છે હવે અહીં શું કહે છે ચોવીસ તત્વોને ભેળા જ ગણે છે જે ઈશ્વરે સહિત એવા જે ચોવીસ તત્વ એ ચાર્ટ રાખી જે સહિત એવા જે ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે અને પચીસ માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે આ ચોવીસ તત્વ છે એ ક્ષેત્ર ક્ષેત્ર એટલે સાદી ગુજરાતી ભાષામાં કહેશો તમે કોઈ ક્ષેત્ર એટલે વિસ્તાર જગ્યા અને ક્ષેત્રજ્ઞ એટલે જેટલી જગ્યાને જે જાણતો હોય એને એનો ક્ષેત્રજ્ઞ કહેવાય આપણે કેટલાના ક્ષેત્રજ્ઞ છે માથાથી આ નખ સુધીના બાકી બાજુવાળાને નથી જાણતા પણ માથાથી નખ સુધી આપણે ક્ષેત્રજ્ઞ છે કે આપણને કઈ જગ્યાએ ખંજવાળ આવે છે અત્યારે કઈ જગ્યાએ દુખે છે કઈ જગ્યાએ આમાં શું પ્રોબ્લેમ છે અનુભવ થાય છે ને એ આપણે ક્ષેત્રજ્ઞ છે શરીરના ક્ષેત્રજ્ઞ આપણે છીએ આત્મા અને આત્માના ક્ષેત્રજ્ઞ કોણ છે ભગવાન છે જ્યારે શરીર ક્ષેત્ર છે ત્યારે આત્મા ક્ષેત્રજ્ઞ છે આત્મા ક્ષેત્ર છે ત્યારે પરમાત્મા ક્ષેત્રજ્ઞ છે અહીં શું કહે છે ચોવીસ તત્વ જે છે એ ક્ષેત્ર છે એની અંદર જીવને ઈશ્વર પણ આવી ગયા અને તમામના ક્ષેત્રજ્ઞ કોણ છે ભગવાન છે ચોવીસ તત્વ બેળા જીવ ઈશ્વરને શા માટે ગણ્યા છે કારણ કે આ પ્રકૃતિ છે મહત્વ છે અહંકાર છે દસ ઇન્દ્રિયો છે એક પણ આ બધું માયાનું કાર્ય છે એક પણ જીવ વિના હલવાને સમર્થ નથી પરમાત્મા વિના જીવ કશું કરવાને સમર્થ નથી અને જીવ વિના આ લોકો કાંઈ કરવાને સમર્થ નથી એટલા માટે જીવને પણ સાંખ્ય શાસ્ત્રએ ચોવીસ તત્વોની ભેગા નાખી દીધો ખરેખર જીવ છે ચૈતન્ય ચોવીસ તત્વો જળ છે પણ સાંખ્ય શાસ્ત્ર વાળાએ જીવને ચોવીસ તત્વોની અંદર નાખી દીધો પચીસ માં ભગવાન કહી દીધા હવે સાંખ્ય શાસ્ત્રમાં શું દોષ છે એ આપણે હવે સમજવા પ્રયત્ન કરીએ છીએ હવે થયું શું કે આ સાંખ્ય શાસ્ત્ર છે એની અંદર ચોવીસ તત્વોની અંદર જીવને મૂક્યો હવે ચોવીસ તત્વ તો જળ છે ને એ નાશવંત છે તો પચીસ માં ભગવાન છે આવે કીધું ચોવીસ તત્વ સાંખ્ય શાસ્ત્ર એવું કે છે કે જેટલું આ દેખાય છે બધું જ નાસવંત છે ચોવીસે ચોવીસ તત્વ નાસવંત છે તો જીવ અંદર ગણવામાં આવ્યો એના કારણે જીવ પણ એની ભેગા નાસવંત ગણાઈ જાય તો જીવ જ નથી તો ભગવાનને પામશે કોણ આટલી સ્પેશિયાલિસ્ટીમાં થોડી અધૂરી રહ્યું આટલું સ્પેશિયાલિસ્ટ થઈ ગયા ભગવાનને પામવામાં પણ કંઈક અધૂરું આવું રહ્યું જે સમજણની અંદર આગળ જતા જે મૂળ દર્શન શાસ્ત્ર કપિલ મુનિએ કર્યું છે એમની માટે યોગ્ય છે પણ પાછળ વાળા જે છે એ સમજી ન શકે તો એ લોકો એવું સમજી લે કે ચોવીસ તત્વ તો ખોટા જ છે એટલે ચોવીસ તત્વોને કાઢી નાખો અને પછી રહ્યો કોણ આત્મા ચોવીસ તત્વનો એ આત્માને પચીસમાં ગણ લો એટલે પરમાત્માનો છેદ ઉડી જાય કાં તો આત્માનો છેદ ઉડી જાય કાં તો પરમાત્માનો છેદ ઉડી જાય આ પ્રોબ્લેમ આની અંદર આવ્યો જુઓ સાંખ્ય શાસ્ત્રમાં જે ઈસવને તત્વથી નોખા નથી કહ્યા તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પચીસમાં પોતાનો જીવાત્મા જ સમજાય પણ ભગવાન ન સમજાય આ મહારાજ આગળ જતાં બોલે છે આ વચના મૃતમાં એટલે પોતાનો જીવાત્મા સમજે એટલે આત્મા રૂપ પાછો થઈ જાય હવે આ સાંખ્યની સાદી ભાષા સમજાવું છું આ ચોવીસ તત્વનું ના બધું મેં તમને મહારાજે કીધું એ કીધું પણ ગુનાદિતાનંદ સ્વાયની સાદી ભાષામાં કહું તો સાંખે એટલે આંખ સાંખ્ય એટલે આંખ જોવાની દ્રષ્ટિ વિવેક વૃત્તિ વિવેક કરી શકે સાંખ્ય છે આ જગતને છોડવાનું છે આ ચોવીસ તત્વને છોડવાના છે એ જે વિચાર એનું નામ સાંખ્ય વિચાર છે જનક રાજા સુતા હતા સુઈ જઈએ એટલે પછી તો ભાત ભાતના સ્વપ્ન તો આવે છે અને રાજા હોય એને વધારે આવે જે ગરીબ હોય એને ઓછા આવે રાજા હોય એટલે એના સંકલ્પ હોય રાજા જેવા હોય ને એટલે બહુ પછી એને સ્વપ્ન આવે જેની પાસે માપનું જ આવવાનું હોય એને સ્વપ્ન કેટલા આવે મન કહો પણ જેની પાસે જાજુ આવી ગયું હોય માની લો બસો મિલિયનની લોટરી લાગી ગઈ હોય અને દસ દિવસ પછી રૂપિયા બેંકમાં આવવાના હોય તો એ દસ દિવસના જે એના સ્વપ્ન હોય એ કેવા હોય કેવા સ્વપ્ન હોય દસ દિવસના વિચાર ખરા બસ દસ દિવસ પછી કે બેંક એકાઉન્ટમાં બેંકમાં પડશે ભાઈ ટેક્સ કપાઈને બસો મિલિયનની લોટરી લાગી છે તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ આવશે તો દસ દિવસના એના સ્વપ્ન વિવિધ પ્રકારના થઈ જાય એવી રીતે જનક રાજાને કંઈક સ્વપ્નું આવ્યું અને સ્વપ્નમાં જનક રાજાને એમ થયું કે મારી આખી મિથિલા નગરી લૂંટી લીધી છે કોઈ અને મને પહેરેલા કપડે મને મારી પત્નીને બધાને કાઢી મૂક્યા છે અને અમે બધા નીકળ્યા છીએ જંગલમાં ગયા છે ઉઘાડા પગે ત્યાં આગળ જમવા માટે કંઈક થોડું ઘણું મળ્યું એ જમવા બેસીએ છીએ પાણી પીવા બે છે ત્યાં કૂતરું આવે છે બાજ પક્ષી આવે છે બધું લઈ જાય છે જનક રાજાની આંખ ખુલી જાય છે અને હવારમાં તો જય હો મહારાજા કી જય હો પથારીમાં સંભળાય નગારાન તગારાન બધું જનક રાજા વિચારે કે હું સાચું આમાં આ સાચું કે એ સાચું જનક રાજાને થયું આ સાચું કે સાચું નક્કી તો કરવું જ પડશે વિદ્વાનોની સભા ભરી હવારમાં વિદ્વાનો કે તમને કેટલા વર્ષોથી હું ખવડાવું છું તો હવે તમારે મને આજે જવાબ દેવાનો છે એક પ્રશ્ન પૂછું એનો વિદ્વાનો કે બોલો મહારાજા તો કે એક જ પ્રશ્ન છે આ સાચું કે સાચું વિદ્વાનો બધા માથું ખંજોડવા લાગ્યા કે આગળ પાછળની વાત તો કરો આ સાચું કે સાચું તો કે નહીં જવાબ એટલો જ દો આ સાચું કે સાચું બધા કે પણ રાજા તમે કોઈ વાત જ ના કરો આગળ પાછળની કેમ ખબર પડે રાજા કે તમે વિદ્વાન છો તમને ખબર હોવી જોઈએ આ સાચું કે બેઠાર્યા એની અંદર અષ્ટાવક્ર ઋષિ પધાર્યા અષ્ટાવક્ર ઋષિ આઠ અંગે વાંકા ઋષિ માંડબાડામાં ઊભા થઈને ચાલે પડે ચાલે પડે નાલતા હાલતા આવતા હતા અષ્ટાવક્ર ઋષિ જ્યાં ચાલે આવતા હતા જો અષ્ટાવક્ર ઋષિનું ચિત્ર મૂક્યું તે અષ્ટાવક્ર ઋષિ આમ ચાલે આવતા હતા ને કઢંગા ત્યાં પેલા વિદ્વાનો બધા હસવા લાગ્યા હસવા લાગ્યા એટલે રાજાએ કીધું અરે પેલા અષ્ટાવક્ર ઋષિ પણ પોતે હસવા લાગ્યા એ હસવા લાગ્યા એટલે રાજાએ અષ્ટાવક્ર ઋષિનું સન્માન કરીને પૂછ્યું ગુરુદેવ આ વિદ્વાનો તો હસ્યા તમારી ઉપર પણ તમે કેમ હસ્યા ત્યારે અષ્ટાવક્ર ઋષિએ બહુ સરસ કીધું રાજા જનક હું એવું વિચારતો હતો કે તારી નગરીની અંદર તારી નગરીમાં મોટા વિદવત પુરુષો છે પણ સાચું કહું ને તો તારી નગરીમાં તો તે ચમારો ભેગા કર્યા છે જે ચામડાને હાડકાને ઓળખી શકે છે આ કોઈ જ્ઞાની પુરુષો નહીં મને એવું કે જનક તું જ્ઞાની પુરુષો વચ્ચે વચ્ચે બેસતો હશે પણ તારી જોડે જ્ઞાની પુરુષો કોઈ નથી આવી વાત કરી

હું તને બે પ્રશ્ન પૂછું એનો જવાબ તું આપ આ છે ત્યારે એ છે તો કે આ છે ત્યારે એ નથી જે સ્વપ્નમાં ગરીબ અવસ્થા જોઈએ નથી ને નથી એ જયારે હતું ત્યારે આ હતું બોલો હતું નતું ત્યારે અષ્ટાવક્ર ઋષિએ કીધું રાજાજનક આપ જે એક સમયે હોય અને બીજા સમયે ન હોય એ બંને ખોટું છે આ પણ ખોટું છે એ પણ ખોટું છે બંનેને જોવા વાળો જે હતો એ તારો આત્મા સાચો છે બાકી બધું ખોટું છે રાજા જનકને આ જ્ઞાન અષ્ટાવક્ર ઋષિએ ત્યાં આપ્યું બંને વખતે જે હાજર હતો એ તો તારો આત્મા જ હતો એ જ સાચો છે કારણ કે જ્યારે એ હતું ત્યારે આ નહોતું આ હતું ત્યારે એ નહોતું પણ બંને વખતે તું તો હતો જ એ તારો આત્મા સાચો છે સાંખ્ય શાસ્ત્ર આ વાતને દોહરાવે છે આત્મા અને પરમાત્મા સિવાય બધું જ ખોટું છે પણ સાંખ્ય શાસ્ત્ર કન્ફ્યુઝ છે કે આત્મા પરમાત્માને સ્વીકારે છે કપિલ મુનિએ પરંતુ સમજણ ઓછી હોવાના કારણે આત્મા તત્વ પર બધા જતા રહે અને પરમાત્માનો છેદ ઉડી જાય કાં તો પરમાત્મા પર જાય તો ચોવીસ તત્વો ભેળા આત્માનો છેદ ઉડાડ દે પણ સાંખ્યનો અર્થ થાય છે જગત ખોટું આ ટચ ગણિત જગત ખોટું આ જગત ની અંદર કાંઈ તૂટી ફૂટી જાય તો જેને કાંઈ ના થાય એ સાંખ્ય શાસ્ત્રને પામી ગયો પણ થઈ જાય જગતમાં કોઈ પણ ઘટના ઘટી જાય ને કશું ના થાય મૂળજી શેઠ હતા લીમડીના તો મૂળજી શેઠ એને પત્ર આવ્યો કે દીકરો બીમાર છે ઘરે આવો તે મૂળજી શેઠ મહારાજ પાસે બેઠા હતા અને મૂળજી શેઠ ત્યાંથી મહારાજની પાસે જવા માટે નીકળ્યા અને મહારાજની પાસે મૂળજી શેઠ જવા માટે અરે મહારાજ પાસેથી પોતાની ઘેર જવા નીકળ્યા ત્યારે મહારાજે વિચાર્યું થોડેક પહોંચ્યા મહારાજે પાર્ષદને મોકલ્યો પાછા બોલાવ્યા મૂળજી શેઠને કે ઘરે જઈને શું કરશો દીકરો ધામમાં ગયો મુળજી શેઠને મહારાજ કહેતો મુળજી શેઠ કે કઈ વાંધો નહીં મહારાજ અહીં સ્નાન કરીને તમારી સેવામાં રહું તો કે મહારાજ કે તમને કઈ થાય નહીં સભામાં મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી શેઠ કે મારા તમારા ધામમાં મારો દીકરો તમે લઈ ગયા હો તો મને શું થાય પ્રભુ કશું ના થાય અને કયો વિચાર કહેવાય સાંખ્ય વિચાર કહેવાય મિથિલા નગરી આખી બળી અને જનક રાજા એમ બોલ્યા મિથિલા એમ પ્રદીપતા એમ ન મેં દહી હતી કિંચન આ મિથિલા નગરી બળે છે એમાં મારું કાંઈ બળતું નથી આને કયો વિચાર કહેવાય સાંખ્ય વિચાર કહેવાય જ્યારે આ જગતની અંદર આપણી પાસે બહુ સંપત્તિ આવે અને અચાનક જગતનો ક્રમ બદલાય તો અતિશય વિપત્તિ આવે આ જગતમાં અતિશય સન્માનને પામીએ કે આ જગતમાં અતિશય અપમાનને પામીએ આ જગતમાં અતિશય સ્તુતિને પામીએ કે આ જગતમાં અતિશય નિંદાને પામીએ આ જગતમાં જે તમને ફૂલનો હાર પહેરાવતો હોય એ જોડાનો હાર પહેરાવી દે તો પણ કઈ ના થાય એ કયું શાસ્ત્ર શીખવાડે છે સાંખ્ય શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર એવું શીખવાડે છે કશું જ મારું ગયું નથી કઈ જ ગયું નથી કદાચ સન્માન મળ્યું તો ક્યાંથી મળ્યું આ આ લોકમાં પાછું સન્માન તો મૂકવાનું છે જેને મરીને મૂકવું છે એને વહેલા મૂકી દીધું છે શું ફેર પડે જેને મરીને મૂકવું છે એને મરતા પહેલા મૂકી દીધું આ જગતમાંથી માંથી બધાને મૂકીને આપણે જવાનું જ છે તો જેને મૂકીને મારે જવાનું છે અથવા તો 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 મને મને મૂકીને 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 જે જે જવાના છે 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 એમાંથી વેલા મોડા કોઈ શું ફેર પડ્યો જવાનું હતું જ કાં કાં એ જાત હું એને આવો વિચાર આનું નામ સાંખ્ય વિચાર સાંખ્ય શાસ્ત્રનો હાર્દ આ છે ચોવીસ તત્વ પચીસ તત્વ ખબર ના પડે તો કઈ નહીં પણ આટલા તત્વ ખબર પાડવી આ સાંખ્ય શાસ્ત્ર છે આગળ યોગ શાસ્ત્ર શ્રીજી મહારાજ કે છે પચીસ માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે કોણ સાંખ્ય શાસ્ત્ર આવે યોગ શાસ્ત્ર છે તે ભગવાનને કહે છે આ યોગ ભગવાન હિરણ્ય ગર્ભ ઋષિનું કરેલું છે પાતંજલિ યોગ સૂત્ર અત્યારે વધારે પ્રખ્યાત છે જે યોગ આ તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ ને બધું અત્યારે બધું આલે છે એ બધું આ યોગ શાસ્ત્રનો જ એક પાર્ટ છે યોગ શાસ્ત્ર છે તે ભગવાનને છવ્વીસ માં કહે છે અને મૂર્તિમાન કહે છે જીવ ઈશ્વરને પચીસ માં કહે છે ચોવીસ તત્વોને પૃથક કહે છે અને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંત આવે જુઓ યોગશાસ્ત્ર શું કહે છે છવ્વીસ તત્વોનો સ્વીકાર કરે છે ટોટલ ચોવીસ તત્વો તો આગળ તમે વાંચ્યા જતા એ છે પેલા જીવ ઈશ્વરને છૂટા પાડ્યા પચીસમાં અને છવ્વીસમાં એટલે એને એટલું સરસ રીતે પેલું જે સાંખ્યમાં પ્રોબ્લેમ થતો તો ને એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો કોને કર્યો યોગ શાસ્ત્ર ભાઈ જીવને જુદો પાડો ચોવીસ તત્વ બરાબર છે નાસદ અને યોગ અને સાંખ્ય બે સાથે જ હોય સાંખ્ય અને યોગ બંને સાથે જ છે ભાગવતમાં કપિલ મુનિએ દેવહૂતિ માતા પ્રત્યે જે ઉપદેશ આપ્યો છે એમાં સાંખ્ય અને યોગ બંને છે દેવહૂતિ માતાને જે કપિલ ગીતા કીધી છે શ્રીમદ ભાગવતમાં શ્રીજી મહારાજે ભક્તિ માતાને હરિગીતા કીધી છે એ કપિલ ગીતા જે છે દેવહૂતિ માતાને કીધેલી એની અંદર સાંખ્ય અને યોગ બંનેનું નિરૂપણ છે અને દરેક જગ્યાએ સાંખ્ય શાસ્ત્ર હોય ને તો એમાં યોગની વાત પણ હોય જ એમાં વેદાંતની વાત પણ હોય જ એમાં પંચરાત્રની વાત પણ થોડી ઘણા અંશે હોય પણ બીજ રૂપે હોય મુખ્ય વાત પેલી ચાલતી હોય જેવી રીતે માની લો કે ગોપાળન સ્વામીનું આખ્યાન ચાલે છે અને ગોપાળન સ્વામીના આખ્યાનમાં કોઈ સંતે એવું કીધું કે ગોપાળન સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ ગુરુજીની જ કથામાં આવે છે કે ગોપાળન સ્વામી એટલે સેકન્ડ સ્વામિનારાયણ એનો અર્થ શું ગોપાલ સ્વામી એટલે સેકન્ડ સ્વામિનારાયણ એટલે શું ગોપાળન સ્વામી મૂર્તિ પધરાઈ આરતી કરવાની તો પાછું એને સમજવા માટે બીજા શાસ્ત્રની જરૂર પડે કે અત્યારે ગોપાળન સ્વામી નો આ પીરિયડ હાલે છે એટલે ગોપાળન સ્વામીનું જ મહાત્મ્ય આવે ગોપાળન સ્વામી એટલે સેકન્ડ સ્વામિનારાયણ એની પાછળ કહેવાનો અભિપ્રાય શું છે એ સમજવું પડે શાસ્ત્ર કેવી રીતે જેમ કે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય લોયાના તેરમા કીધું તો એનો અર્થ શું છે એને સમજવો પડે એ પાછો બીજા વચનામૃત દ્વારા બીજા વચનામૃતોથી એની પુષ્ટિ કરવી પડે જ્યારે મુક્તાનંદ સ્વયંની વાત ચાલતી હોય ત્યારે મુક્તાનંદ સ્વયંનું પ્રધાનપણું હોય ગોપાળન સ્વયંની વાત ચાલતી હોય ત્યારે ગોપાળન સ્વયંનું પ્રધાનપણું હોય પછી માની લો કે જયારે પરમાત્માના કરતા હરતાપનાની જ વાત ચાલતી હોય ત્યારે પરમાત્માનું પ્રધાનપણું હોય જયારે સંત મહિમાની વાત ચાલતી હોય ત્યારે સંત મહિમાનું હોય પણ શાસ્ત્રના દરેક મર્મને સમજવો પડે શાસ્ત્ર શું કે છે ગમે એટલો માની લો ભગવત મહિમા હોય તો આવે ભગવાનના ભક્તને ભગવાનના ભક્તનું નામ બોલે જમદૂત ભાગ્યા આવી કથા પણ શાસ્ત્રમાં છે તો એ શાસ્ત્રની વાત જ્યારે ભક્ત મહિમાની વાત ચાલતી હશે ત્યારે એ વાત જ આવશે કે ભક્ત છે એ તો 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 ભગવાન જેવું કાર્ય કરે છે આવે એને સમજ જો ન આવડે વ્યક્તિ એક દેશનું જેને જ્ઞાન છે જેને એવું છે કે ભગવાનનું જ થવું જોઈએ કરતા અર્તા પણ એટલે એને જો સંત મહિમા આવશે તો એલર્જી થશે ભક્ત મહિમા આવ્યો તો જેને સંતનો મહિમા છે ને એને ભક્ત મહિમા આવશે એટલે એલર્જી થશે પણ હંમેશા શાસ્ત્રો વિષય વાર હાલતા હોય છે એની અંદર કોઈ સબ્જેક્ટ પ્રધાન હોય છે ક્યારેક કોઈક સબ્જેક્ટ ગૌણ હોય છે જેમ કે વચનામૃત છે તો પ્રથમનું પહેલું તમે લો તો એનો પહેલો પ્રશ્ન છે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એ પ્રધાન છે ત્યાં પણ તમે મધ્યનું ઓગણસાઠમું લો તો એમાં છે ચાર વેદ અઢાર પુરાણ ને ઇતિહાસ એમાં એ જ વાર્તા છે ભગવાનને ભગવાનના સંદેશ કલ્યાણકારી છે તો પ્રથમનું અઢારમું લો તો એમાં એમ આવે કે આવી રીતે એ જ મુક્ત થાય બીજો થતો જ નથી વાત જ ભૂલી જાઓ તમે મુક્ત થવાની જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી મુક્ત થયો નથી કોઈ આ આટલા જન્મ પછી થવાને સમર્થ નથી કેટલી વાત મારા જે કરી ને બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે આ પ્રથમનું અઢારમું ત્યાં તમે સારંગપુરનું દસમુ પકડો કે હું વાત કરો છો જેની ભેગા જે એવા સંત છે એની ભેગા પડ્યા ને એટલે જે પ્રાપ્તિ એને થઈ જ તમને થાય કયું સાચું જ્યારે જે સબ્જેક્ટ ચાલતો હોય એની ઉપર શ્રીજી મહારાજે વાત કરી હોય શાસ્ત્ર કરતા હોય પણ એ રીતે વાત કરી હોય એટલે આપણે વાત કરવા વાળા ને સાંભળવા વાળા બંને જો પોતપોતાના પોતાના પૂર્વાગ્રહ બાંધીને વાતને વાંચતા હોય કે સાંભળતા હોય તો આપણને મજા જ ના આવે હવે મને માની લો કે સંત મહિમાનું જ અંગ હોય એટલે આવું સાંખ્યોગ ને વેદાંત આવે એટલે મને થાક લાગે કે હું આમાં કાંઈ નથી એવું થાય તો કોઈને એવું હોય કે ભાઈ સંત કોઈને ભક્ત મહિમાનું હોય તો કે હું જ્યારે હોય ત્યારે ભગવાનનો મહિમા ના તે ભરી ભક્તોનો કેટલો મહિમા છે હા ભાઈ એ છે નથી એવું નહીં પણ જ્યારે જે સબ્જેક્ટ ચાલતો હોય એની ઉપર વજન હોય આ વિવેકને જાણ્યા વિના ઘણીક વખત શાસ્ત્રને અને શાસ્ત્રના કરવાવાળાને અને શાસ્ત્રનું વિવેચન કરવાવાળાને વાળાને સમજવામાં જીવ બહુ મોટી ભૂલ કરે છે એ સમજતો નથી હોતો અત્યારે કયો વિષય ચાલે છે અત્યારે હવે અહીંયા આગળ આ યોગનો વિષય ચાલે છે તો આની અંદર બીજું આવવાનું જ નથી અહીં યોગ જ આવશે આવે અહીંયા આગળ આ ચાર જ શાસ્ત્રની વાત આવશે પાંચમું વસ્તુ આવશે જ નહીં પણ એ વાતને સમજ્યા વિના ઘણીક વખત અથડાય દિવાલારે એટલે સમજણ હોવી જોઈએ મંજુ કેશાનંદ સ્વામી આખ્યાન ચાલતું હોય તો મહિમા કોનો આવશે અંદર મંજુ કેસાન આધારન સ્વયનું આખ્યાન આખું સાંભળો તો આધારન સ્વયના આખ્યાનમાં જ્યાં જુઓ ત્યાં આધારન સ્વામી આધારન સ્વામી આધારન સ્વામી આ જ આવશે એનો અર્થ શું મુક્તાનંદ સ્વામીનો છેદ ઉડી ગયો ના આધારન સ્વામીનું પ્રધાનપણું છે ત્યાં પણ વાત એટલી છે કે આધારનસો નો મહિમા છે પણ કોને લઈને છે પુરુષોત્તમ નારાયણને ને લઈને છે મુક્તાનંદ મહિમાની વાત થતી હશે કે છે મુક્તાનંદ ભગવાન જેવા છે પણ કોને લઈને છે પુરુષોત્તમ નારાયણને ને લઈને છે હા છેદ ના ઉડવો જોઈએ સિદ્ધાંત અને વિષય બે વસ્તુ આખી જુદી છે વિષય સબ્જેક્ટ બદલાયા કરે પણ સિદ્ધાંત કોઈથી ના બદલાય સ્વામી ભગવાન સર્વોપરી સર્વાવતારના અવતારી છે અનન્ય છે એક અને માત્ર એક છે સિદ્ધાંત કોઈથી બદલાય નહીં વિષય ગમે તે બદલાય એ સિદ્ધાંત ના બદલાય ભગવાનને પમાડવા વાળા ભગવાનના સંત છે એ સિદ્ધાંત કોઈ દી નહીં બદલાય એ પૃથ્વી સર્જાની સિદ્ધાંત છે સિદ્ધાંતમાં કોઈ ફેર નહીં પડે વિષય બદલાશે પણ ફેર પડે અમુક સૈદ્ધાંતિક વિષયો છે એ સિદ્ધાંત એવો ને એવો રહે યોગશાસ્ત્ર શું કે છે ચોવીસ તત્વ પચીસ માં જીવ અને ઈશ્વર અને છવ્વીસમાં માં ભગવાન છે એટલે એવું કે છે કે ચોવીસ તત્વ થી પૃથક પોતાનું સ્વરૂપ સમજીને ભગવાનનું ધ્યાન કરવું પણ એ યોગ શાસ્ત્રની એક મોટા મોટી માન્યતા શું છે કેવી રીતે ધ્યાન કરવું તો સાંખ્ય શાસ્ત્રથી જીવનો ભેદ સ્પષ્ટ ન થયો એ યોગશાસ્ત્ર કરે છે સાંખ્ય અને યોગ બંને સાથે જ રહે છે શ્વેતાસ્વર ઉપનિષદ એવું કહે છે કે સાંખ્ય અને યોગનું જ્ઞાન જેને થાય એને જ ભગવાનના વિશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે અને હવે યોગ શાસ્ત્ર છે એ એવું કહે છે કે તમારે ભગવાનને પકડવા હોય ને તો તમે આપણે બધા શાસ્ત્રમાં શું કે મન ને પકડો સાને પકડો મનને સાંખ્ય શાસ્ત્ર છે પકડવાની જરૂર નથી મન તો વાંદરા જેવું છે પણ દોરીને પકડો સાને પકડો દોરી વાંદરું બાંધ્યું છે વાંદરું તો ઊંચું નીચું થાય પણ તમે આમ એકદમ આમ કડક એમ દોરી પકડી રાખી હોય વાંદરાના હાથ પગ માથું બધું બાંધીને તમે ફીટ પકડી રાખ્યું વાંદરું કેમનું હલે બોલો હલે તો વાંદરાને પકડવું સારું કે દોરીને પકડવી સારી બોલો નક્કી કરો તો એવું બે માંથી એક આપીએ દોરી યોગ શાસ્ત્ર એવું કે છે કે તમે મનને પકડવા મહેનત ના કરશો મન તો ચંચળ છે એ પકડાય પણ મનને પકડવા માટે પ્રાણને પકડો એટલે આ યોગ છે ને આપણે પ્રાણ જે કરીએ છીએ ને અનુલોમ વિલોમ કરવાના કરતા હશો ઘણા એમના તો આ કોવિડ બોવડ બધા કેટલું બધું કરતા કરી દીધા છે બોલો લીલું તો હાલતું જ તું જ્યુસ લીલું જ્યુસ તો હાલતું જ તું એમાં વળી નવું આવ્યું યોગ ગયો આવે બીજું બધું બહુ આવશે સારું છે તો આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે આ તો બધા આટલા બધા નથી આટલા બધી આખી દુનિયા કરે છે તો આપણે શા માટે રહી જવું અને મોટા મોટા જે છે મોદી સાહેબ જેવા એ ઊંઘો છી લે છે બધું કરે એ એનું પ્રતિપાદન કરે છે ભાઈ આનાથી છે એમ તો બરાબર છે યોગ તો ભગવાનમાં જોડવા વાળો જ છે એટલે ઓમકાર પ્રાણાયામ છે અનુલોમ વિલોમ અહીં સૂરો સમય કરાવ્યા હતા ને છે જ ઓનલાઈન કર્યા કરવા અને સારું છે એમાંથી પ્રાણ સ્થિર થાય ને પ્રાણ નિયમમાં થાય એટલે ઓટોમેટિક પ્રાણના નિરોધે કરીને ચિત્નો નિરોધ થાય પ્રથમનો ચોવીસમો વચનામૃત આ તો હું બોલું ને એટલે મને સીધું ત્યાં પહોંચી જાય કે આ વચનાવૃતમાં આ જગ્યાએ છે તમે વાંચ્યું એ તમને તરત દેખાતું હશે પ્રાણના નિરોધી કરીને ચિત્તનો નિરોધ થાય છે અને ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે પ્રથમના ચોવીસમાં આની ઉપર શ્રીજી મહારાજે ઘણી ચર્ચા કરી છે પ્રાણનો નિરોધ પ્રાણનો નિરોધ એટલે પ્રાણનો અટકાવ એને કરીને ચિત્તનો નિરોધ થઈ જાય ચિત્ત સ્થિર થઈ જાય અને ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય હવે આપણે ત્યાં બંને પદ્ધતિ છે પ્રાણનો નિરોધ આ થોડા આપણે આ બધા પ્રાણાયામ કરીએ પ્રાણનો નિરોધ થાય એટલે આપણું ચિત્ત ભગવાનમાં લાગે મન સ્થિર થાય અને ચિત્તનો નિરોધ એનાથી પ્રાણનો નિરોધ થાય જેમ કે ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં આપણે ઘણી વખત એવા મસ્ત થઈ ગયા હોય ભગવાન એવા વાઘા કર્યા વાઘા ધરાવ્યા હોય ભગવાનનો અભિષેક થતો હોય અને એ આપણે દર્શન કરતા હોઈએ ને ત્યારે આપણને કદાચ હવારની ભૂખ લાગી હોય ને તો એમ થાય ના અભિષેકના દર્શન કરવા જ કાંઈ જમવું નથી ઓ લાગે ભાઈ આ કશું જમવું નથી એ પ્રાણનો નિરોધ થઈ ગયો કારણ કે ચિત્ત ભગવાનમાં ચોંટી ગયું ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે અને પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે યોગ શાસ્ત્ર પ્રાણના નિરોધે કરીને નિરોધ છે એવું કે છે કે મન કે ચિત્તને પકડવા મહેનત ના કરશો તમે તમે પ્રાણનો કંટ્રોલ કરો પ્રાણને એવો પકડી લો એટલે મન ક્યાં અલીન જવાનું છે આ યોગ શાસ્ત્ર કે છે અને યોગ શાસ્ત્રની જે ખામી છે એને આપણે હવે જોઈશું છે યોગશાસ્ત્ર એવું કહે છે અભ્યાસ કરો અભ્યાસ અને વૈરાગ્યથી તમને આ વસ્તુ સિદ્ધ થશે આવું યોગશાસ્ત્ર અભ્યાસનો અર્થ થાય છે મેં જે પ્રાણનો નિરોધ કીધો એ અને વૈરાગ્યનો અર્થ થાય છે સાંખ્ય એટલે યોગશાસ્ત્ર એ પેલા ચોવીસ તત્વોને તો લીધા જ છે ચોવીસ તત્વોને તો ખોટા કરવાના જ છે એટલે સાંખ્ય પાસેથી એટલું લીધું અને અભ્યાસ કરવાનું કીધું જ્યાં જીવ ઈશ્વર માં છે ત્યાં અભ્યાસ કરો પ્રાણનો નિરોધ કરો અને પેલા બધાને કંટ્રોલ કરો યમ નિયમ આસન બધું એની અંદર છે એના આઠ અંગો છે સમાધિ સુધી પહોંચવાના અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ જ મોક્ષ હવે યોગ નું સિદ્ધાંત શું કે છે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ જ નિર્વિકલ્પ સમાધિ એ ભગવાનની મૂર્તિનો આશ્રય કરવાનું કે છે પણ ક્યાં સુધી યોગશાસ્ત્રના જાણકારો એવું કે છે બે પ્રકારની સમાધિ છે એક સવિકલ્પ સમાધિ અને એક નિર્વિકલ્પ સમાધિ તો નિર્વિકલ્પ સમાધિનો અર્થ એ થાય છે આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ થઈ જાય નિર્વિકલ્પ સમાધિ અને જ્યાં સુધી આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ નથી થઈ જ્યાં સુધી આત્મ સ્વરૂપે સ્થિતિ નથી થઈ ત્યાં સુધી શું કરો તો કે મૂર્તિનો આશ્રય રાખી અને ત્યાં સુધી પહોંચો પણ મૂર્તિનો આશ્રય રાખીને તમે સવિકલ્પ સમાધિ થઈ પછી તમારે નિર્વિકલ્પમાં જવું છે તો મૂર્તિને છોડી દો એટલે પાછો કોણો છેદ ઉડી ગયો પરમાત્માનો અને આત્મ સ્વરૂપ આવે એ જે ડખો થયો એ જે પ્રોબ્લેમ થઈ ગયો કે પાછા ભગવાનને આત્મ સ્વરૂપમાં મસ્ત થવાનું છે યોગની ચેનલો ઉપર જઈ અને તમે યોગ કરાવવા વાળાનું આખું પ્રવચન સાંભળો તો શરીરના સુખ અર્થે વિશેષમાં વિશેષ જશે તો આત્મ સ્વરૂપની વાતો સુધી જશે પણ પરમાત્માને પામવા માટે એવી વાતો નહીં આવે કારણ કે એનું અંતિમ લક્ષ આત્મ સ્વરૂપમાં મસ્ત થવું એ જ છે એટલે પાછો આ યોગશાસ્ત્રમાં આટલી ખામી આવી સંખ્યાની ખામી કોને ભાંગી યોગે હવે યોગશાસ્ત્રની ખામી આવી હવે કોણ ભાંગે એટલે આગળ જઈએ આપણે પછી શ્રીજી મહારાજે વેદાંત શાસ્ત્રની વાત કરી છે વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ સર્વ વ્યાપક ਸਰવાધાર નિર્ગુણ અદ્વૈત નિરંજન અને કરતા થકા અકર્તા પ્રાકૃત વિશેષણ રહિત ને દિવ્ય વિશેષણ સહિત એમ કહે છે અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ શંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્નને ને રૂપે થાય છે અને પૃથ્વીને છે અવતારનું ધારણ કરે છે અને તેને વિશે જે નવ પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે એવી રીતે ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે છે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કહ્યા તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પચીસમાં પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય અને જો એકલે યોગશાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે શાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિછિન્ન સમજે પણ સર્વ અંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે અને જો વેદાંત શાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે ભગવાનને સર્વકારણ સર્વ વ્યાપકને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કર કે રહિત અને દિવ્ય અવયવ સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે હવે જો યોગશાસ્ત્રની ખામી આની આગળ જે હતી એ યોગશાસ્ત્રની ખામી શ્રીજી મહારાજે એ બતાવી છે કે મૂર્તિમાન ભગવાનને કયા છે એટલે તેને પરિચિન્ન સમજે પણ સર્વ અંતર્યામીને પરિપૂર્ણ એવા ન સમજે પરિછિન્ન એટલે એક દેશમાં રહેવાવાળા પરિચિન્ન શબ્દનો અર્થ થાય છે એક જ જગ્યાએ રહેવાવાળા આવા ભગવાનને યોગશાસ્ત્ર સમજી બેસે કીધું આત્મ સ્વરૂપમાં મસ્ત થવું એ સમજી બેસે હવે એ જે યોગ ટળે તો પંચરાત્ર કરીને ટળે છે પંચરાત્રમાં નારાયણ ભગવાને પાંચ ઋષિઓને ઉપદેશ આપ્યો છે એની અંદર પાંચ સત્ર છે પહેલું સત્ર છે જ્ઞાન રાત્ર એટલે કે જ્ઞાન સત્ર પાંચ વિભાગ છે એના પહેલું છે જ્ઞાન રાત્ર જ્ઞાન રાત્ર જ્ઞાન સત્રનો અર્થ એ થાય છે એની અંદર ભગવાન નારાયણે આ ઋષિઓને પર સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે પર સ્વરૂપ એટલે કયું સ્વરૂપ અક્ષર ધામસ્થ સ્વરૂપ એને પર સ્વરૂપ કહેવાય એનું જ્ઞાન આપ્યું છે પછી બીજું રાત્ર છે એને મંત્ર રાત્ર કહેવાય છે મંત્ર રાત્ર એટલે એ રાત્રમાં ભગવાને દરેક ઋષિ મુનિઓને મંત્રનો મહિમા મંત્રની સિદ્ધિ મંત્રનું ફળ મંત્ર કેવી રીતે જપવો એ આખી વિધિનું વિધાન કર્યું છે એ છે મંત્ર રાત્ર જેને મંત્ર સત્ર કહેવાય ત્રીજી રાત્રિની અંદર આચાર રાત્ર આચાર રાત્ર એટલે દૈનિક જીવન કેવું હોવું જોઈએ આ કંઠી તિલક આ બધા ચિહ્નો માનસી પૂજા બાહ્ય પૂજા આ બધી પૂજાનું નિરૂપણ ભગવાને આ પાંચ ઋષિઓ પાસે જે કર્યું એ ત્રીજું રાત્ર એને આચાર રાત્ર કહેવાય ચોથું અર્ચના અર્ચના એટલે કે એની અંદર ભગવાને મૂર્તિની પ્રતિષ્ઠા કેવી રીતે કરવી મૂર્તિને સેવા કેવી રીતે કરવી આજે સેવા જે કરીએ છીએ એ બધું જ એની અંદર ભગવાને નિરૂપેલું છે પંચરાત્ર શાસ્ત્રને વિશે એને અર્ચના રાત્ર કીધું એની અંદર પ્રતિષ્ઠા પૂજા વિધિ બાહ્ય પૂજા માનસિક પૂજા બધાનો આખો વિધિ છે પ્રાયશ્ચિત રાત્ર પાંચમું રાત્ર છે પ્રાયશ્ચિત રાત્રા પંચરાત્ર થયા સૌથી પહેલું જ્ઞાન રાત્ર જેની અંદર ભગવાનના પરસ્વરૂપનું વર્ણન છે મંત્ર રાત્ર જેમાં ભગવાનના મંત્રનો મહિમા એની સિદ્ધિ એનું ફળ એનું વર્ણન છે આચાર રાત્ર આપણું દૈનિક જીવન કેવું હોવું જોઈએ આપણા ચિહ્નો કેવા હોવા જોઈએ આપણી કંઠી તિલક કેવી હોય છે આપણી દીક્ષા કેવી હોવી જોઈએ આશ્રમ ધર્મો છે એ બધી વાત એમાં છે પછી અર્ચના રાત્ર જેમાં મૂર્તિ સંબંધી મૂર્તિની પ્રતિષ્ઠા મૂર્તિનો વિધિ મૂર્તિની સેવા મૂર્તિ સાથે કેવી રીતે રહેવું એ બધું એ બધો ભાવ છે અને પ્રાયશ્ચિત રાત્ર એટલે મૂર્તિની સેવા પૂજામાં કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થાય તો એને કેવી રીતે નિવારવો એને પ્રાયશ્ચિત શાસ્ત્ર કહે છે એટલે પંચ રાત્ર સંપૂર્ણ મૂર્તિને અનુલક્ષીને થયેલું છે સમજાયો પંચરાત્ર સંપૂર્ણ ભગવાનની મૂર્તિને અનુલક્ષી થયું છે એ ભગવાનના અવતારોનું મહાત્મ્ય કહે છે પછી એ પંચરાત્ર આ ઋષિ મુનિઓને ભગવાને આપેલું એનો સમયાંતરે પાછો ધ્વંસ થાય એટલે કે એ પછી ભૂસાતું જાય નારદજીએ ફરીથી પાછું એ પંચરાત્ર ભગવાન થકી સાંભળ્યું એટલે નારદ પંચરાત્ર તરીકે અત્યારે ઉપલબ્ધ છે અને નારદજીએ ફરીથી આ બધી મૂર્તિનો વિધિનો મૂર્તિની સેવાનો મૂર્તિમાં જોડાવાનો આ બધો પ્રચાર ફરીથી કર્યો ભગવાનના પર સ્વરૂપનો એ બધો બધો પ્રચાર કર્યો હવે શું થયું કે આ શાસ્ત્ર એવું કે છે કે પર ભગવાનના અવતારને ભજીને બહુપાર થવાય છે ભગવાન જે પર સ્વરૂપ છે એ ભગવાન જ્યારે આ પૃથ્વી પર પધારે છે અવતારો લે છે એને જે ભજે છે એ ભગવાનને પામે છે બીજું ભગવાનની જે મૂર્તિ અર્ચા સ્વરૂપો છે એને ભજીને ભગવાનને પમાય છે પંચરાત્ર શાસ્ત્રે આવું કીધું પરંતુ આની અંદર પ્રોબ્લેમ એક એ થયો કે ભગવાનના અવતારો જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે મનુષ્ય લીલા કરે જેમ કે શ્રીજી મહારાજે કરી અદીબાના ખભે હાથ મૂક્યો તો આંબા સેટનું દાંત સુકાઈ ગયું આ મનુષ્ય ચરિત્ર કર્યું અવતાર આવે છે પૃથ્વી પર પણ અવતારો એવા ચરિત્રો કરે કે જે ચરિત્રોથી જીવને અવતાર ને પંચરાત્રે કહી દીધું પણ સાનુકૂળ ન પડે કહી દીધું કે આ મૂર્તિ પૂજા કરો એટલે ભગવાનને પમાય પણ મૂર્તિ પૂજામાં ઘણીક વખત શંકા થાય કે ભગવાન તો બોલતા નથી હલતાય નથી ચાલતા નથી આપણું કઈ સાંભળતા નથી તો આ ભગવાન હશે કે નહીં હોય આપણે પૂજા કરીએ છીએ પગે લાગીએ છીએ ભગવાન હશે કે નહીં કદાચ માની લો કે એમાં દ્રઢતા થઈ ગઈ પંચરાત્રે કીધું છે કે ભાઈ મૂર્તિમાં ભગ આ મૂર્તિ છે ભગવાન છે માની લીધું પણ પાછો પ્રોબ્લેમ શું ભગવાન આગળ તો કહી દે તમે એવ માતા જ પિતા તમે એવ પણ ભગવાનથી છૂટો પડે એટલે ભગવાનથી છૂટો પડે એટલે એક ગુરુ ને એક શિષ્ય તે ગુરુએ શિષ્યને વેદાંત અરે ગુરુએ શિષ્યને પંચરાત્ર બનાવ્યું બનાવી તો દીધું અને પછી વેદાંત શાસ્ત્ર બનાવ્યું બે શાસ્ત્ર એને બનાવ્યા ગુરુને ચેલો બે જણા નીકળે એમાં એક આંબાનું ઝાડ આવ્યું પાકી કેરી ગુરુને થયું પાકી કેરી જમવા જેવી તો ખરી પણ હવે ખેતરની અંદરથી કેરી લેવાની કોકનો આંબો ચડવું તો પડે ઉપર તો ઉપર કોણ ચડે તો કે ચેલો કે ચેલાને કીધું તું ચડ તો ચેલો ચડી ગયો ઉપર અને ચેલો ઉપરથી કેરી આપવા જાય ત્યાં ગુરુ કે કોઈ જોતું નથી ને કોઈ ભગવાનના મંદિરમાં ભગવાનને જોવે પણ આંબા ઉપર ભગવાનને જોવે નહીં પંચરાત્ર શાસ્ત્ર મૂર્તિ છે ત્યાં ભગવાન છે એવું મનાવી દે પણ પ્રોબ્લેમ એક છે કે મૂર્તિથી દૂર જાય પછી શું જે આપણી દશા છે ભગવાન આગળ તો સરસ ડાયા થઈ જઈએ કારણ કે શું છીએ સારા પરિવારમાં જન્મ હોય સંતોનો સમાગમ હોય વિવેક હોય એટલે ભગવાન આગળ તો આપણે બધા બહુ ડાયા છીએ પણ ભગવાન જ્યારે જે ભગવાનનું પ્રતિષ્ઠિત સ્વરૂપ છે ત્યાંથી આપણું જે સહજ જીવન હું ઘણી વખત વાતોમાં કહું છું આપણું સહજ જીવન છે એ જ આપણી સમજણ છે વ્યાસપીઠેથી હું બોલું છું એ મારી સમજણ નથી તમે બેઠા બેઠા શ્રવણ કરો છો એ તમારી સમજણ નથી મારું અને તમારું જે સહજ જીવન આ વ્યાસપીઠને છોડ્યા પછીથી જે આપણું સહજ જીવન છે એ જ આપણું સાચું જ્ઞાન છે ત્યાર પછીનું જે આપણું બોલવું ત્યાર પછીનું જે આપણું જોવું ત્યાર પછીનું જે આપણું સાંભળવું એ જ આપણે કેટલું ભગવાનને શાસ્ત્રને સમજ્યા છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એ જ છે એમાં જો ખામી તો આપણામાં ખામી જ છે શબ્દના શબ્દના ઝંઝાડો તમે ગોઠવી દો ગમે એટલી શાસ્ત્રની બહુ વાતો તમને આવડતી હોય એટલે કલ્યાણ નથી થઈ જતું શબ્દ થી ભગવાન નથી મળી જતા શબ્દ બોલતા આવડે ભગવાન ના મળે શબ્દને સાંભળતા આવડી જાય તો ભગવાન ના મળે પણ શબ્દને અનુસરતા આવડે શબ્દની પાછળ ચાલતા આવડે એને ભગવાન મળે છે તો પંચરાત્ર માં પ્રોબ્લેમ શું થયો કે ભગવાનના અવતારો દ્વારા કલ્યાણ માન્યું ખરું પણ અવતાર આવે ત્યારે મનુષ્ય લીલા તો કરવાના હવે મનુષ્ય લીલા કરે શ્રી કૃષ્ણ સ્વરૂપે અવતાર આવ્યો અને ખૂબ જ્યારે વિહાર કર્યો બોલો હવે ઉદ્ધવ બેઠા તો એને વાંધો ના આવ્યો પણ બીજા કોઈ હોય તો ગોપીઓ આરે રાસ રમ્યા બરાબર છે આજે કૃષ્ણ ચરિત્ર બધા પ્રેમથી ગાઈને સાંભળે પણ કૃષ્ણ ભગવાન ગોપીઓ અરે રાસ રમ્યા અને ગોપીઓ નાતી હોય ને એના કપડાં લઈને જતા રહે અને આ બધુંય જ્યારે એ સમયે કોઈ સાંભળે તો એને કેમ મનાય કે ભગવાનનો અવતાર છે રામચંદ્રજીને જ્યારે માનો કે ગરુડજીને મોકલ્યા નારદજી ઓલા નાગપાસમાં બંધાયા ને ત્યારે ગરુડજીને શંકા થઈ ગઈ કે આ ખરેખર હવે વિષ્ણુ ભગવાનની સેવામાં અખંડ વૈકુંઠમાં ગરુડજી છે છે તોય શંકા થઈ ગઈ મૂડ આઉટ થઈ ગયો અને ત્યાંથી પાછા વળ્યા કે આ ભગવાન છે આની સેવામાં મને ક્યાં મોકલ્યો નારદજીએ નારદજી કે ભાઈ શું થયું તો કે પ્રોબ્લેમ છે તમે ખોટું માણી બેઠા છે આને ભગવાન કહેવાય આવી રીતે શંકા થઈ ગઈ બોલો નારજજી કે મારી વાત તો નહીં વૈકુંઠમાં રોજ તમે સેવા કરો પણ કથામાં બેસતા નથી લાગતા કે ગરુડજી સેવા સેવા જે કરે કથામાં ઓછો હોય જોજો તમે જે બહુ સેવા કરતા હશે ને કથામાં નહીં હોય અને તમે જોશો તો એટેક કથામાં ના બે એને જ આવશે જ્યારે સત્સંગમાં કોઈ પણ પ્રકારનું વિઘન આવશે ને તે એટેક એને જ આવે ત્યાગી ગૃહી બેયમાં એમ છે કથા વાર્તાનું જેને અંગ ઓછું શ્રીજી મહારાજ કે એની કોરની એમ અટકળ કરવી કે અખંડ છે ભગવાનને પાણી જોઈએ પાણી દીધે બધું કે ઉડીને જવું છે તો ઉપર સવારી કરીને હાલવા માંડે પણ કથા સત્ર હાલે ને ત્યારે ટાઈમ ના હોય કથામાં ટાઈમ ના હોય આંબા સેટની એ જ પ્રોબ્લેમ થયો ને દાતન લઈને તો આવતા હતા મહારાજ કે આ મુક્તાન છો ભાઈ બે જો આંબા શેઠ ને એમ કે હું તો ત્રણ માસ આટલું દાંતન લઈને આવું મારે કથાની શી જરૂર આવી સેવા કરું છું ત્રણ ઋતુ અંદર દાંતન લઈને આવું ઉનાળો ચોમાસો શિયાળો મારે દાંત મારે કથાની શું જરૂર છે ના કથાનો શબ્દ જીવનમાં ક્યારેક બહુ મોટું કામ કરી જાય છે બહુ મોટું કામ કરી જાય છે આપણા જીવનની અંદર ક્યારેક આમ આમ પડવાનું આવે ને આપણા ઇન્દ્રિયો અંતકરણ પાડે આ પરતક મન નિજ મનની લડાઈ હવાર ચાલે છે ને પરતક મન ક્યારેક આપણને હલ બલાવે ને એ કથાનો શબ્દ આપણને પકડી રાખે ક્યારેક ભગવાનમાં નિશ્ચયના અનિશ્ચયના ગાંઠ થાય ને ત્યારે આપણને પકડી રાખે ક્યારેક સત્સંગની અંદર ઉદ્વેગ થાય એવું વાતાવરણ થાય ને ત્યારે જે કથા વાર્તાનો શબ્દ હોય ને પકડી રાખે એ પકડી રાખે કથા વાર્તાનું શબ્દનું શ્રવણ જ ના કર્યું જેને પ્રથમનું હું વાંચ્યું ના હોય એને પછી દેશકાળ બધા વિપરીત થાય ને ત્યારે એના વાવાઝોડા મનમાં બહુ ચડે પણ જેને પ્રથમનું હું વાંચ્યું હોય મુક્ત આનંદ હોય કે મહારાજ આ સત્સંગની વૃદ્ધિ થાય ને મહારાજ તો બહુ આનંદ થાય પણ આ સત્સંગમાં કંઈક પાછું પડે એવું થાય ને મારા તો બહુ ઉદ્વેગ થઈ જાય શ્રીજી મહારાજ કે સ્વામી છોડો ઉદ્વેગ ભગવાનની ઈચ્છા હોય તો આખું જગત સત્સંગી થાવ અને ભગવાનની ઈચ્છા ન હોય તો આખું જગત સત્સંગી મટી જાવ કોઈ પ્રકારના હર્ષોકને પામવું નહીં સૂકું પાંદડું પણ ભગવાનના આધારે ઉડે છે એમ ભગવાનના આનંદમાં સુખિયા રહેવું આવું મુક્તાનંદ કીધું એ સમજણ કથા વાર્તા હોય તો રે કથા વાર્તા વિના એ હમજન ના રહે એ હમજનને લાવવા માટે કથા વાર્તા જોઈએ ગરુડજીને શંકા થઈ હવે ગરુડજીને મોકલ્યા કે તો ક્યાં જવું આવે ભગવાન તો ન્યાપ છે હવે કથા કોની સાંભળવા જવું તો કે શિવજી પાસે પા કૈલાસમાં તે ગરુડજી શિવજી પાસે ગયા પામે મૂળ તો ડાઉન હતો અને કંઈક તાકાત તો રહી નહોતી પાવર બધો ઉતરી ગયો હતો કારણ કે નિશ્ચય ટળે એટલે પાવર ઉતરે ભગવાનનો નિશ્ચય ટળ્યો પાવર ઉતર્યો તે લથડતા લથડતા કૈલાસમાં પહોંચે શિવજીન થયું કે અહીં સ્લીપ ખાશે તો શું કરશે મારી પર શિવજી હામાં લેવા ગયા પાછા ગરુડજીને હવે જેની કથા સાંભળવાની હોય એ તમને હામે દરવાજે લેવા આવે તો પછી એની કથામાં આપણને મજા આવે ખરી આપણને એમ લાગે હું કેટલો મહાન હોય તો મને લેવા આવે એ મને શું સાંભળાવાના હવે આ પેલો બરફનો પ્રદેશ છે કૈલાસ તો એટલે શિવજીને થયું કે અહીં પડી જાય એના કરતા હામે જઈને લઈ આવું એટલે એમ એમને તેવું ભગવાનના પાર્સ જ છે એવું સમજીને ગયા હતા લાવ્યા શિવજી શિવજીએ કીધું શું છે ભાઈ પ્રોબ્લેમ કેમ આમ બીમાર જેવા લાગો છો તો કે બીમારી કાંઈ નહીં પણ આ નારદજી કે કોલા ને સેવા બધું પણ એવું હોય કે વિષ્ણુ ભગવાનને તું અખંડ સેવા કરું પણ આ કંઈ ના હોય ભગવાન વિષ્ણુ શિવજીને થયું કે આને તો મારા વચનમાં વિશ્વાસ આવશે નહીં કારણ કે દરવાજે ગયો ત્યારે જ વિચારી લીધું છે આને તો કે આ તો મને લેવાય આ મને શું કહેશે એટલે ખગની ભાષા ખગ જ સમજાવે એટલે પછી કીધું કે એક કામ કરો કાગભૂષંડીજી છે ને એ નીલ એ નીલગિરી પર્વત ઉપર કથા કરે છે ભગવાનની તમે ન્યા જાઓ તમે ખગ છો અને એ ખગ છે એટલે ખગ ખગની ભાષાને સમજે બાકી મારી ભાષાને તમે નહીં સમજો અને ત્યાં પછી જાય છે ગરુડજી હંસનું સ્વરૂપ લઈને છેલ્લે બેહે છે અને કાગભૂષંડીજી જે ભગવાનના ચરિત્રો કહે છે એને સાંભળે છે ત્યારે એમની શંકા ટળે છે ત્યારે શંકા ટળે છે એટલે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે બહુ અઘરું છે બડોલ ગામમાંથી શ્રીજી મહારાજ નીકળ્યા આખું ગામ જોવા ઉમટી પડ્યું ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે કેવા મોટા તે મહારાજ તો બડોલની પાદરમાં પહોંચ્યા ત્યાં જ મૂળજી બ્રહ્મચારી કીધું પેલો રોટલો ને દહી લાવો ને બહુ ભૂખ લાગી છે મૂળજી બ્રહ્મચારી મહારાજ ગામ જતું રહે પછી આગળ જઈને કે કરીએ અરે ના કે ગામ આવ્યું એટલે તો જમવું છે ભૂખ લાગી છે તે રોટલો ને દહીં લઈને મહારાજ આમ જમે ને અહીં બધે દહીં ઉતરે ને મહારાજ આમ ચાટતા જાય પાછા આમ 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 અને આખું ગામ દર્શન કરવા ઉભેલું સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એ આ અડધું ગામ નહીં પોણું ગામ વિદાય થઈ ગયું કે આને ભગવાન આને પેલા ખાતા તો શીખવાડો કેવી રીતે ભગવાનના અવતાર અહીં પૃથ્વી પર થાય તો એને ભજીને ભગવાનને પમાય પંચરાત્ર શાસ્ત્ર કે છે પણ સમજવું બહુ અઘરું છે બહુ અઘરું છે અર્ચા સ્વરૂપે ભગવાન છે ને ભજીને ભગવાનને પમાય છે પણ અર્ચા સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ બોલતું નથી નો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ કશું નથી એમાંથી તે જ દેખાતું નથી એ હાલતું ચાલતું દેખાતું નથી કેવી રીતે રોજ મનાય કે ભગવાન છે જ એટલે તો ભગવાન ઊભા હોય ત્યારે શ્રીજી મહારાજ કે છે અંત્ય પ્રકરણનું પચીસમું વચનાવૃત રાજબાઈને મહારાજે કહ્યું કે મહારાજ કયા ગુને કરીને રાજી થાવ અને શ્રીજી મહારાજે રાજબાઈને કીધું છે કે અમે કયા ગુને કરીને રાજી થઈ કયા ગુને કરીને રાજી ના થઈ એમાં કીધું અમારા દર્શન કરતા હોય કૂતરું નિસરે છોકરું નિસરે કાંઈ ખડખડે અને મહારાજ કે અમારા દર્શન મૂકીને એની બાજુ જોવે ને તો મહારાજ કે અમને એવું થાય હું તાડન કરીએ પણ આ તો સાધુ થયા છે મહારાજ કે મૂર્તિના દર્શન મૂકીને બીજે દર્શન કરે કારણ કે એને એનો એક્સપિરિયન્સ સંપૂર્ણ નથી એટલા માટે એવું થાય માટે

પ્રથમનું વચનાઉ તેમાં મહારાજે કહ્યું વેદાંત શાસ્ત્ર ભગવાનને કેવા કે છે ભગવાનને સર્વકારણ કે છે ચાર્ટ સર્વનું કારણ બધા સર્વ વ્યાપક બધે વ્યાપક છે કઈ જગ્યાએ ભગવાન નથી સર્વાધાર બધાનો આધાર છે નિર્ગુણ છે માયિક ગુણ એમાં એક પણ નથી સત્વરજ અને તમ એક પણ ગુણ માયાના નથી નિર્ગુણ છે ભગવાન અદ્વૈત છે એક જ છે બે ભાગ એના નથી એક જ છે અદ્વૈત એક જ છે નિરંજન છે એ ભગવાન કોઈ માયા કરીને ક્યારે અંજાય એવા નથી કોઈ પદાર્થ ભગવાનને આંજી ના શકે નિરંજન છે અંજન એવી જે માયા એ જેને આંજી ના શકે એને નિરંજન કહેવાય અંજન એવી જે માયા એ આપણને અંજાઈ ગઈ છે એટલે આપણે બધું જોઈએ એ માયામાં રહીને જોઈએ એટલે આપણને બધું થાય અને ભગવાન નિરંજન છે કરતા થતા અકર્તા છે બધું કરે છે છતાં કશું નથી કરતા કરતા મારો નાથ હું તો સાક્ષાત પ્રાકૃત વિશેષને રહીત છે પ્રાકૃત વિશેષને રહીત એટલે શાસ્ત્રોમાં એવું કીધું છે ભગવાનને કાન નથી તોય સાંભળે છે ભગવાનને આંખો નથી તોય જોવે છે ભગવાનને જીભ નથી તોય બોલે છે તો ભગવાનને જીભ નથી કાન નથી આંખ નથી એટલે કે પ્રાકૃત અવયવો ભગવાનને નથી પરંતુ આંખ નથી જીભ નથી એટલે હવે પ્રોબ્લેમ શું થશે આંખ નથી કાન નથી જીભ નથી એટલે ભગવાન સાકાર પણ નથી આ વેદાંત શાસ્ત્રનો પ્રોબ્લેમ એ છે કે ભગવાનને પર સ્વરૂપનું વર્ણન દિવ્ય બધે જ વ્યાપક છે આ બધું વેદાંત બતાવે છે આ બધું વેદાંત શાસ્ત્ર કે છે કે બધે ભગવાન વ્યાપક છે ભગવાન બહુ મોટા છે ભગવાનની મોટાઈ બધું એ બતાવે છે ભગવાનનું દિવ્ય સ્વરૂપ એ બતાવે છે ભગવાનને કોઈ માયાનો પાસ અડતો નથી એ બતાવે છે પણ પ્રોબ્લેમ શું છે એમાં એવું સમજાઈ જાય છે કે ભગવાન નિરાકાર છે નિરાકાર નરાકાર થાય છે એમાં એવું સમજાઈ જાય છે કે ભગવાનનો અંશ આપણે છીએ આ જીવ છે ભગવાનનો અંશ છે અને નિરાકાર જે છે પ્રકાશ એમાં જ્યારે એ અંશ ભળી જાય છે જ્યારે આપણને ખબર પડી જાય કે નિરાકાર છે એ જ છું બ્રહ્માસ્મી એવું જ્ઞાન થઈ જાય પછી કોઈ વસ્તુ ધર્મ નિયમ પાડવાની જરૂર પડતી નથી એવી રીતે વેદાંત શાસ્ત્ર ભગવાનનો ઘણીક વખત છેદ ઉડાડી દે એટલે કે વેદાંત શાસ્ત્રને ને જાણવા વાળો શાસ્ત્ર તો બધા ભગવાનનું નિરૂપણ કરે છે પણ વેદાંત શાસ્ત્રને જાણવા વાળો જો એ જ્ઞાનની અંદર અધૂરો રહે તો એ ભગવાન પોતાને જ માની બેસે અથવા પોતાને ભગવાનનો એક અંશ માની બેસે જે નિરાકાર વાદ્યો છે આવું જ માને છે કે હું ભગવાનનો અંશ છું એટલું જ્ઞાન તમને થઈ ગયું પછી કશું કરવાની જરૂર નથી મૂર્તિ પૂજાની જરૂર જ નથી કદાચ નીલકંઠો મેં જોયું હશે પેલા પંડિતજી ત્યાં ભણ ભા રે ત્યાં સિંહાસન પાયાથી નીકળે કોઈ પગે ના લાગે ખબર ને સંસ્કૃત વિદ્યા ભણવા વાળા પંડિત રે સંસ્થાની અંદર રહેતા હોય ભણવા માટે એને મંદિરના હોલમાંથી પસાર થવાનું હોય ક્યારેય ભગવાનને આમ ના કરે વેદાંત ભણાવે વ્યાકરણ ભણાવે ભગવાનનું સિંહાસન હોય ને ત્યાંથી જ નીકળવાનું આમ ડેલી નો ક્રમ એક દિવસ ખાલી નહીં ત્રણસો પાસઠ દિવસ ત્યાંથી નીકળે પણ કોઈ દિવસ આમ નહીં આમ તો નહીં પણ આમ નહીં પણ તમારે વેદોની શ્રુતિઓ બોલે અને આમ પ્રવચન કરે બ્રહ્મ ઉપર તો સાધુ શું કરતા એવું થાય આ બધું પ્રત્યક્ષ જોયું છે આ શ્રીજી મહારાજે અહીં ખોટો કાઢી છે ને પણ એ તો તમને જોવા મળે રીતસર જોવા મળે કે એ ભગવાનના મૂર્તિ સ્વરૂપને માણે જ નહીં કે તમે કેવી રીતે પથ્થરને પથ્થરને પૂજીને કોણ ભગવાનને પામ્યો છે જો પથ્થરને પૂજીને ભગવાનને પામ પમાતું હોય તો પહાડને ના પૂજી જેટલો મોટો પથ્થર એટલા મોટા જલ્દી પમાય તો પહાડને પૂજો આવી રીતની વ્યાખ્યાઓ કરે વેદાંતને સારી રીતે જાણતા હોય પણ એના મર્મને ન સમજતા હોય આ વેદાંતને વિશે ખોટા વે કોણ પાછી ટાળે તે પંચરાત્ર શાસ્ત્ર ટાળે કે ભગવાન મૂર્તિમાન છે સાકાર છે અને એ જે ભગવાન છે એ સાકાર છે પથ્થરના છે પણ એ પથ્થર નથી એ સ્વયં ભગવાન જ છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ બિરાજમાન છું અને એ ભગવાન ક્યાં નથી બધે વ્યાપક છે એ વેદાંત શાસ્ત્ર છે હવે આ ચારે ચાર શાસ્ત્રની ખોટ અને ચારે ચાર શાસ્ત્રનું એકાબીજાની અંદર જે ગરવું જેમ કે પેલા ચેલા કેરી તોડવા ચડ્યા ને એ તો રહ્યું ને તમને હજુ ગુરુ કેરી આપી કે નહીં ગુરુએ પૂછ્યું ચેલાને કંઈ દેખાય છે કોઈ જોવે છે ચેલો કે હા આપણને બેને જોવે છે કે ઉતર ઉતર ચેલો નીચે ઉતર્યો કોણ જોતું તું કઈ બાજુ હતું કોણ પટેલ છે આ ખેતરને કે ના ગુરુ મારે છે તમે વેદાન શાસ્ત્ર બનાવ્યું ને સર્વત્ર પરબ્રહ્મ છે એ ભગવાન જોતા હતા ભગવાન જોતા હતા ગુરુદેવ ગુરુ કે વાત સાચી છે મેં બનાવ્યું પણ મારે રહી ગયું મેં બનાવ્યું પણ મારે રહી ગયું આ વેદાન શાસ્ત્ર સર્વત્ર ભગવાનને કહે છે પણ એ સર્વત્ર વ્યાપક હોવા છતાં અક્ષર ધામસ્ત છે એ પંચરાત્ર કે છે કારણ કે પર સ્વરૂપનું નિરૂપણ કરે છે પર સ્વરૂપ અક્ષર ધામસ્ત છે એ અહીં મૂર્તિ સ્વરૂપે છે એ પ્રત્યક્ષ છે એ મૂર્તિ સ્વરૂપે છે ને પર સ્વરૂપે છે એટલે ખાલી એક એક જગ્યાએ નથી યોગ શાસ્ત્ર મૂર્તિ સ્વરૂપે છે એટલે એક જ જગ્યાએ છે ના એક જગ્યાએ નથી વેદાંત એવું કે છે બધે વ્યાપક છે તો એવું છે છે બધે વ્યાપક મૂર્તિ સ્વરૂપે ભગવાન વિરાજમાન છે પર સ્વરૂપે છે પણ આ ભગવાન સિવાય અને આત્મા સિવાયનું બધું ખોટું છે આ ચારે ચાર શાસ્ત્રને જ્યારે સમજે ત્યારે કેવો જ્ઞાની કહેવાય પૂરો જ્ઞાની હવે શ્રીજી મહારાજનું આપણે વચનામૃત વાંચીને પછી છેલ્લે કડી ગાઈ લઈએ એટલે આપણું બધું શાસ્ત્ર પૂરું મહારાજ કે છે કે વેદાંત શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે કે ભગવાનને સર્વકારણ સર્વ વ્યાપક નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કર કે રહિત અને દિવ્ય અવયવ સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે અને જો એકલે પંચરાત્ર શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે કે ભગવાનના અવતારને વિશે ભક્તિ કઈ છે તેને વિશે મનુષ્ય ભાવ આવે અને એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વઅંતર્યામી પણ પરિપૂર્ણ ન સમજાય કે ભગવાન ઘટપુરમાં બેઠા છે એટલે ક્યાં બેઠા છે ખાલી બીજે ક્યાંય નથી આ પંચરાત્ર શાસ્ત્રથી આવું સમજાઈ જાય ભગવાનને તો ગોળો લઈને આલે છે ત્યારે ભગવાન ચાલે છે અત્યારે ક્યાં છે શ્રીજી મહારાજ ઘટપુરમાં બેઠા છે આનો પાછા મહારાજ ચરિત્ર કરે ક્યાંથી આવો છો શું કરો છો પેલા ભગત શું કરે છે હવે એને માનવાના શું પાછા સર્વ માનવાના અને ભગવાન તમને શું પૂછે છે ક્યાંથી આવો છો ભક્તો રસ્તામાં કંઈ તકલીફ નથી પડી ને અને ચોર અહી તો ચોર હોય બધી તકલીફ પડે એટલે ઘરેના પહેર્યા વિના આવવું રૂપિયા બહુ લાવવા નહીં બધું ધ્યાન રાખવું સંઘમાં ચાલવું અહીં તિલક ચાંદલાઓ કરીને ખોટા માણસો આપડી ભેગા ભળેલા હોય એટલે આનાથી ખિસ્સા કાતરુ સાવધાન રહેવું અને એને માનવાના શું ભગવાન કેટલું અઘરું પડે એટલે બધા શાસ્ત્રોની જરૂર પડે સર્વે શાસ્ત્ર કરીને જો ભગવાનને ન સમજે તો આવો દોષ આવે અને જો એ સર્વે શાસ્ત્ર કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજને કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજને કરીને ટળી જાય છે માટે ચાર શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ત્રણને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય અને ચારેને મૂકી દે તો પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે તે જો વેદાંતિ છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણના માર્ગ એ બેમાંથી કોઈને જળ્યો નથી માટે વેદાંતિ તે દંભી જ્ઞાની છે અને ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે એથી વચનાનું તમ ગઢડા પ્રથમનું બાવનમું થયું આની ટૂંકમાં એક કડી છે એ કડીને આપણે ગઈ લઈએ એટલે ચારે ચાર શાસ્ત્ર ભેગા આ ચારે ચાર વાતો આપણા સત્સંગમાં અવારનવાર થતી જ હોય છે પણ એને ખાલી આ તમને ખ્યાલ આવે કે શાસ્ત્રની જે સત્સંગમાં વાત થાય છે ચારે ચાર શાસ્ત્રો જે છે એને અનુરૂપ થાય છે સદા જગત ને ખોટું જાનો પ્રાણ રોકીને મૂર્તિને ધારો मूर्ति प्रत्यक्ष छे मारो नाथ मूर्ति प्रत्यक्ष छे मारो नाथ अन्तर्यामि दिव्य महाराज જો સાંખ્ય શાસ્ત્ર સદા જગતને ખોટું જાણો જેટલું જગતમાં છે બધાને ખોટું જાનું આનું નામ શું છે સાંખ્ય પ્રાણ રોકીને મૂર્તિમાં ધારો થોડા પ્રાણાયામ કરો ભગવાનનું ધ્યાન કરો મૂર્તિને ધારો આ કયું શાસ્ત્ર આવી ગયું યોગ શાસ્ત્ર મૂર્તિ છે પ્રત્યક્ષ મહારાજ જ છે એવું સંપૂર્ણ માનીને એની સંપૂર્ણ મર્યાદા રાખીને એની સેવા પૂજા ધ્યાન ભજન કરો આ પંચરાત્ર શાસ્ત્રનો સાર છે અને એવા જે ભગવાન એ અંતર્યામી સ્વરૂપે બધે જ બિરાજમાન છે સર્વનો આધાર છે સર્વ કરતા છે અકર્તા છે અન્યથા કરતા છે બધું જ અંતર્યામી જે શબ્દ છે ને એમાં એ બધું જ આવી જાય છે અંતર્યામી શબ્દમાં અને દિવ્ય માઇક નથી દિવ્ય છે અને કોણ છે સિંહાસનમાં બિરાજા છે પીવળા ગનશ્યામ મહારાજ છે અક્ષરધામાથી પતિ છે એટલે આ ચાર જે પાદ છે આ કડીના એને એક વખત ગાય પછી આપણે કથાને પૂર્ણ કરીશું આપણા સત્સંગની અંદર શ્રીજી મહારાજે બહુ સાદી ભાષાઓમાં બધી જ વાતો કરેલી છે આ તો અહીંયા આગળ નિરૂપણ શ્રીજી મહારાજે એક એક શાસ્ત્રનું કર્યું બાકી આપણી જે સામાન્ય કથા વાર્તા હોય છે ને એમાંય સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર બધું જ આવે છે તમે આવે ધ્યાનથી કથા સાંભળજો અને જ્યારે જ્યારે નાસવંતપનાની વાત આવે તરત વિચારવાનું કે આ વાત કોની છે છે મૂર્તિમાં જોડાવાની વાત આવે ત્યારે સમજવાનું યોગશાસ્ત્રની વાત છે અને જ્યારે મૂર્તિને પ્રત્યક્ષ જાણવાના ભગવાન છે ત્યારે સમજવાનું કે આ પંચરાત્રની વાત છે અને ભગવાન બધે જ છે એવી રીતે ભગવાનની સત્તાનો સ્વીકાર કરો એવી વાત આવે ત્યારે સમજવાનું કે આ વેદાંત શાસ્ત્ર છે આ ચાર સિવાય વાત સત્સંગમાં બીજી કોઈ થતી જ નથી તમે બરાબર વિચારશો આવે જ્યારે વાત થશે ને ત્યારે તમને અહોહો કોણ થશે કે વાહ આ શાસ્ત્રો આવે આ બાદ ચાર શાસ્ત્રો આપણે કેદી વાંચીએ એનું પૂઠું નથી જોયું એની અંદર ઊંડાઈ ના જઈ શકીએ સંસ્કૃત ભણ્યા હોય એ પાછા એવી રીતે ઊંડાનથી એ શાસ્ત્ર વિષય ભણ્યા હોય ત્યારે જાણી શકાય પાતંજલિ યોગ સૂત્ર આપણે ક્યારે ભણી શકીએ એ ક્યારે બધું આ બધું ભણવા જઈએ તો આ વાંચીએ ક્યારે ને સમજીએ ક્યારે

जान प्राणरो मूर्ति ने धारो प्राण ी ने मूर्ति ने धारो मूर्ति मारो नाथ मूर्ति प्रत्यक्षे माथ मूर्ति प्रत्यक्षे माथ मूर्ति छे मारो नाथ मे दिव्य महाराज अन्तर्या दिव्य महाराज हाराज गणश्यामहाराज निजय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारा नीलकण्ठं भजे महाराज